તો આજે આપણે વાત કરવાના છે બજાજનું કાર્ડ ઓફલાઈન કેવી રીતે બનાવી શકાય, એટલે કે સ્ટોર પર જવાય આપણે જ્યારે જઈએ ત્યારે કઈ રીતે બનાવાય અને એનું શું પ્રોસેસ છે અને એના માટે કયા કયા ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ છે, એટલે કે કયા કયા ડોક્યુમેન્ટ જોશે. કારણ કે તમને ખબર હોય અને જો તમે રેગ્યુલર વ્યુઅર્સ છો, આપણે રેગ્યુલર આપણે ચેનલને જોવો છો, તો ઘરે બેઠા બજાજનું કાર્ડ કઈ રીતે બનાવી શકાય એનો ઓલરેડી વિડીયો આપણે બનાવી દીધેલો છે, આપણી ચેનલ પર અપલોડ છે. જો ના જોયો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ મેં લિંક આપેલી છે તે વિડીયોની, અથવા તો આઈ બટનમાં પણ એની લિંક આપી દી, જેથી કરીને તમે આઈ બટનથી અથવા તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે ત્યાંથી ઓનલાઈન જે બજાજનું કાર્ડ ઘરે બેઠા કઈ રીતે બનાવી શકાય એનો તમે ઓનલાઈન પ્રોસેસ જોઈ શકશો. આ વિડીયોમાં આપણે વાત કરવાના છે કે ઓફલાઈન એટલે કે સ્ટોર ઉપર જ્યારે તમે ઓનલાઈન પ્રોસેસ નથી થતી, તમે ઓનલાઈન તમને મળવાપાત્ર નથી, આ રીતનું જો તમને બતાવે છે ઓનલાઈન પ્રોસેસમાં, બરાબર, તો આ માટે તમારે ઓફલાઈન સ્ટોર પર જવું પડશે. કોઈ પણ હોય, ઇલેક્ટ્રોનિક સ્ટોર હોય કે પછી મોબાઈલનો સ્ટોર હોય, જ્યાંથી જે પણ તમારે પ્રોડક્ટ ખરીદવાનું હોય ત્યાં આગળ તમારું જવાનું રહેશે. પછી ત્યાં આગળ જતાં પહેલાં તમારે ઘરેથી શું શું ડોક્યુમેન્ટ લઈ જવાના રહેશે એની માહિતી તમને આપી દઉં. તો સૌથી પહેલાં તમારું આધાર કાર્ડ, પાન કાર્ડ નહીં હોય તો પણ ચાલશે. ઓનલાઈનમાં તમારે કમ્પલસરી પાન કાર્ડ છે કે પેન કાર્ડ છે, પણ ઓફલાઈનમાં જો તમે સ્ટોર ઉપર જાઓ છો તો તમારી પાસે તમારી જોડે જો પાન કાર્ડ નહીં હોય તો પણ ચાલશે, આધાર કાર્ડ હશે તો પણ ચાલશે. અને અત્યારના જમાનામાં કે અત્યારે જે ટેકનોલોજી અને જે પ્રમાણે આપણો દેશનો વિકાસ છે એ પ્રમાણે કોઈ જોડે આધાર કાર્ડ નહીં હોય એવું તો નહીં જ હોય, બરાબર છે. પછી તમારી જોડે બેંક પાસબુક હોવી જરૂરી છે, કાં તો તમારી જોડે એટીએમ કાર્ડ હોવું જરૂરી છે, અથવા તો તમારી જોડે પાસબુક અથવા તો એ ચેકબુક હોવી જરૂરી છે. આ ત્રણમાંથી એક વસ્તુ હશે તો પણ ચાલશે. એટીએમ હશે જો બેંકમાં, જે બેંકનું જે તમારી બેંક છે એનું એટીએમ હશે તો પણ ચાલશે. તો પાસબુક અને ચેકબુક નહીં હોય તો પણ ચાલશે, પણ એટીએમ હોવું જોઈએ, કાં તો ચેકબુક હોવી જોઈએ, કાં તો પાસબુક હોવી જોઈએ. આ ત્રણ વસ્તુમાંથી તમારી જોડે એક વસ્તુ હોવી જરૂરી છે, બરાબર છે. બીજી વસ્તુ, તમારા જિલ્લાના સ્ટોરમાં જ જવાનું રહેશે, કારણ કે તમારા જે જિલ્લાનો જે પિનકોડ છે એ પિનકોડમાં લાગતી બજાજનું કાર્ડ ચલાવતી જેટલા પણ સ્ટોર હશે ત્યાં આગળ મોબાઈલનો સ્ટોર હોય કે પછી ઇલેક્ટ્રોનિક સ્ટોર હોય ત્યાં આગળ તમારે જવાનું રહેશે. આમાં જિલ્લો તમારો હોવો જોઈએ આ બજાજનું કાર્ડ બનાવવામાં. જો તમે ઓફલાઈન બનાવો છો, ઓનલાઈન બનાવો છો તો તમારે જિલ્લાનો કોઈ પણ ક્રાઇટેરિયા હોતો નથી, તમે ગમે તે રીતે બની જતું હોય છે ઓનલાઈનમાં, બરાબર છે. પણ ઓફલાઈનમાં તમારે તમારા જિલ્લામાં જવાનું રહેશે, એટલે કે જિલ્લાના કોઈ પણ જગ્યાએ તમારે આજુબાજુમાં સ્ટોર હોય તો 10 કિલોમીટર, 2 કિલોમીટર, 5 કિલોમીટર તમારા જિલ્લામાં લાગવું જોઈએ, કહેવાનો મતલબ એ છે મારો, બરાબર છે. ત્યાં આગળ જવાનું રહેશે તમારે. પછી જો તમે મોબાઈલ લેવા જાઓ છો તો તમારે કહેવાનું રહેશે કે મારે આ મોબાઈલ ખરીદવો છે, તો ત્યાંથી એ લોકો પૂછશે કે તમારી જોડે કોઈ પ્રકારનું ક્રેડિટ કાર્ડ અથવા તો બજાજ કાર્ડ છે, તો તમારે ના કહેવાનું રહેશે, કારણ કે તમારી જોડે નથી, તમારે નવું બનાવવાનું છે. તમે આ પ્રોસેસ ઓફલાઈન કઈ રીતે બનાવવાની પ્રોસેસ જોવા જ આવ્યા છો, એટલે તમારે ત્યાં જઈને કહેવાનું રહેશે કે અમારી જોડે કોઈ પ્રકારનું કાર્ડ નથી અને અમારે બજાજનું કાર્ડ બનાવવું છે. તો ત્યાર પછી એ લોકો તમારી જોડેથી ડોક્યુમેન્ટ માગશે, જે મેં તમને ઓલરેડી કહી દીધા છે કે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, બરાબર છે. એના પછી એ લોકો એ ડોક્યુમેન્ટ નાખશે, તમારી જે આધાર કાર્ડ છે એમાં સિબિલ ચેક થતી જ હોય છે. આ સિબિલનું મેટર તો તમને ખબર છે, સિબિલ કઈ રીતે ચેક કરાય અને સિબિલ શું છે એ જાણવું હોય તો આપણી ચેનલ પહેલાંથી જ વિડીયો અપલોડ કરેલો છે, તો ત્યાં જઈને જોઈ લેજો. તમારી સિબિલ ચેક થઈ જશે, એના પછી તમને અપ્રુવલ મળી જશે જો તમારી સિબિલ સારી હશે તો, બરાબર છે. પાછા એમ ના કહેતા કે તમે તો કીધું હતું ને મળી નહીં, આમાં સિબિલ બહુ મેટર છે. કારણ કે તમે જો તમે પહેલાં કોઈ લોન લીધી હોય અને તેમાં ડિફોલ્ટર હો તો પછી કઈ રીતે તમને મળવા પાત્ર છે, બરાબર છે. એટલે એ લોકો સિબિલ તમારી ખરાબ હશે તો તમને ના પણ મળી શકે, જો તમારી સિબિલ સારી હશે તો. કહેવાનો મતલબ એ છે કે ઓનલાઈન કરતાં ઓફલાઈનમાં તમારે જે કાર્ડ છે બજાજનું એ મળવાપાત્ર જલ્દી છે, મતલબ એની જે શક્યતાઓ છે એ ઓનલાઈન કરતાં ઓફલાઈનમાં વધારે છે. તમને ઓનલાઈન કરતાં ઓફલાઈનમાં જલ્દી મળી શકે છે બજાજનું કાર્ડ, એટલા માટે, બરાબર. પછી એમાં લિમિટ છે એ પણ જે ઓનલાઈન મળવાની હતી અને કદાચ નથી મળી પણ એ ઓફલાઈન તમને મળી જશે, જે હશે એ લોકો તમને કહી દેશે, બરાબર છે. પછી તમારે જે પ્રોડક્ટ છે
એ ખરીદવાનું રહેશે. દાખલા તરીકે તમારે 20,000નું કોઈ પ્રોડક્ટ છે તો એની જે બજાજની પોલિસી પ્રમાણે તમારે અમુક ટકા ડાઉન પેમેન્ટ ભરવાનું થાય છે. જો તમે ઓનલાઈન કાર્ડ બનાવો છો અને જો તમને ઓનલાઈન કાર્ડ મળે છે તો એમાં તમારે ડાઉન પેમેન્ટ ભરવાનું થતું નથી. બીજું, તમારે કોઈ પ્રકારનો ઇન્સ્યોરન્સ પણ લેવાનો થતો નથી. તમારે જો ઓનલાઈન કાર્ડ મળી જાય તમને તો ઓનલાઈન કાર્ડ મળે ને તો તમારે ઇન્સ્યોરન્સ પણ ભરવાનો નથી થતો. અને તેઓ આગળ તમારે ઇન્સ્યોરન્સ પણ લેવો પડશે. દાખલા તરીકે કોઈ પ્રકારનું પ્રોડક્ટ લેવો છો તો એની સાથે તમારે 1,000 કે 1,500, 1,200, 1,300નું એક ઇન્સ્યોરન્સ પણ એ લોકો કમ્પલસરી તમને આપે છે. એટલે તમારે એક તો ડાઉન પેમેન્ટ ભરવું પડશે અને સાથે સાથે ઇન્સ્યોરન્સ લેવો પડશે જો તમે ઓફલાઈન કાર્ડ બનાવો છો અને ઓફલાઈન કોઈ વસ્તુ ખરીદો છો તો. બરાબર છે. હા, આમાં એક વસ્તુ થઈ શકે, તમે ફર્સ્ટ ટાઈમ કોઈ પ્રોડક્ટ છે ઓફલાઈન લઈ શકો છો. જો તમને ઓનલાઈન કાર્ડ નથી મળતું તો એ કાર્ડ લેવા માટે તમે એક વખતે ઓફલાઈન કોઈ પણ વસ્તુ ખરીદી લો, તમને એક વખત કાર્ડ મળી જાય તો પછી તમારે ઓનલાઈન પ્રોડક્ટ ખરીદવાનું ચાલુ કરી દેવાનું. હા, પણ જ્યારે તમે ઓનલાઈન કોઈ પણ વસ્તુ ખરીદો છો તો તમારે 1 ટાઈમ એક ફી ભરવાની રહે છે. જે મેં પહેલાં એક વિડીયો બનાવેલો છે એમાં પણ કીધું છે કે 500 થી 650ની આજુબાજુ તમારે એક 1 ટાઈમ ફી ભરવાની રહે છે આ કાર્ડ બનાવવાની. બરાબર છે. જો તમે ઓફલાઈન બનાવો છો તો આમાં પ્રોસેસિંગ ચાર્જ ને ફાઇલ ચાર્જ ને ઇન્સ્યોરન્સ એમ કરીને તમારે 1,100-1,200 રૂપિયા થતા હોય છે, એ એમાં આવી જતા હોય છે. અને તમારે ડાઉન પેમેન્ટ પણ ભરવાનું થતું હોય છે જો તમે ઓફલાઈન કોઈ વસ્તુ ખરીદો છો. ઓનલાઈન ખરીદો તો તમારે કોઈ પ્રકારની આ માથાકૂટમાંથી દૂર થઈ જવાતું હોય છે. જો તમને ઓનલાઈન કાર્ડ ના મળે તો ફર્સ્ટ ટાઈમ કોઈ પણ પ્રોડક્ટ એક વખતે ઓફલાઈન ખરીદો, પછી તમારું કાર્ડ બની જાય, પછી તમે પણ ઓનલાઈન ખરીદી શકો છો. આશા કરું છું કે આ તમને ખબર પડી હશે. કોઈ આ વિડીયોમાં કોઈ પણ ડાઉટ હોય તો આપણે આ ઇન્સ્ટાગ્રામ આઈડી દેખાય છે, તમે ઇન્સ્ટાગ્રામ આઈડી પર આપણે કોઈ પણ સવાલ હોય તો એ કરી શકો છો. બીજું, તમે નીચે કમેન્ટ પણ કરી શકો છો જેથી કરીને મને પણ ખબર પડે કે મેં સમજાવ્યું એ તમને કેટલા ટકા ખબર પડી છે. બરાબર છે. મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી વંદે માતરમ. જય હિન્દ.